છોટાઉદેપુરની વખણાયેલી રંગોળી વ્યાપારને હાલ અત્યારે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે, પરંતુ આ રંગોળી હજુ વેપારમાં ટકી રહી છે. થોડા અંશે હજુ પણ વેપાર ચાલી રહ્યો છે. આગામી સમયમાં દિવાળી આવતી હોય અને ત્યારબાદ થનારા ઉત્સવોની સિઝન પર મર્યાદિત માંગ લાગેલી કારણે હાલ અત્યારે કોરોનાને ગ્રહણ રંગોળીના વેપાર પર લાગી રહ્યો હોય તેમ દેખા રહ્યું છે. હાલ અત્યારે રંગોળી વેપાર 50% પણ ઓછો નોંધાશે અને હવે દિવાળીને ગણતરીના જ દિવસો બાકી રહેતા હોવાથી આ વેપાર વધવાની પણ શક્યતાઓ દેખા રહી છે. ના સાઉથ ઇન્ડિયનના જે સ્ટેટ છે એમાં એનો વપરાશ વધારે થાય છે અને મહારાષ્ટ્રમાં બી વધારે વપરાશ થાય છે, પણ ગુજરાતમાં બી થાય છે અને બધે એમ અહીંનું જે રંગોળી છે એ બીજી જે સ્ટેટમાં બને છે એના કરતાં સારી બને છે. અહીં અહીં રો મટીરિયલ અહીંનું જ પ્રોડક્શન છે એટલે એ આપણને સસ્તું બી મળે છે અને બીજા સ્ટેટ કરતાં અહીં રંગોળી બી સસ્તી પડે છે. રંગોળીમાં મહત્ત્વ એ છે કે મેં રંગોળીમાં કામે આવી રહ્યો છું અને મજૂર મારી જોડે બે જણા આવી રહ્યા છે. મેં રંગોળી બનાવું છું, તૈયાર કરું છું. છોટાઉદેપુર કાચી રંગોળી તારે જાય છે 12 થેલી, એમાં કલર નાખવાનો આવે છે. 3 લાલ બનાવવાનો હોય તો 3 કલર નાખવાના આવે છે, કેસરી, મરૂન, લાલ. તો રંગોળી તૈયાર થાય છે અને 20 મિનિટમાં બને છે.